જમ્મુ કાશ્મીર પોલીસે ગણતંત્ર દિવસના અવસરે મોટા હુમલાના ષડયંત્રને નાકામ કર્યું છે. પોલીસે ગુરુવારે જૈશ મોડ્યુલના 5 આતંકીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મોટા પ્રમાણમાં ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકીઓ પહેલાથી જ 2 ગ્રેનેડ હુમલાને અંજામ આપી ચૂક્યા હતા. તેઓ 26 જાન્યુઆરીના અવસરે હુમલાનું ષડયંત્ર રચી રહ્યા હતા. એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના દેવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી. અગાઉ સુપ્રીમ કોર્ટે એજીઆર કેસમાં ટેલિકોમ કંપનીઓને 23 જાન્યુઆરી સુધીમાં રૂપિયા 1.47 લાખ કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો અને કહ્યું હતું આ અરજી પર વિચાર કરવાનું કોઈ યોગ્ય કારણ જ નથી. બાદમાં આ કંપનીઓએ રિવ્યૂ પિટિશન કરતાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અરુણ મિશ્રા, એસ એન નઝીર અને એમ આર શાહની ખંડપીઠે ઠેરવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓની અરજીનું મેરિટ જ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ ભારતમાં 1 અરબ ડોલરના રોકાણની જાહેરાત કરીને કોઈ ઉપકાર નથી કર્યો. ગોયલે ભારતીય વેપારમાં એમેઝોનની ખોટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોઈ કંપની આટલું નુકસાન કેવી રીતે ઉઠાવી શકે. ગોયલે રાઇસીના ડાયલોગમાં આ ચર્ચા કરી. એમેઝોનને 2018-19માં 7,000 કરોડ રૂપિયાની ખોટ હોવાની જાણકારી આપી હતી. ભારતના પ્રવાસે આવેલા એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ન થઈ શકી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનું કારણ જેફના અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા મોદીના સરકારની નીતિઓ યોજનાઓની ટીકા કરી હતી. જ્યારે બીજી તરફ મોદી બીજી વખત સત્તા પર આવ્યા ત્યારે અખબારે દાવો કર્યો હતો કે તેઓ કટ્ટર હિન્દુત્વનો એજન્ડા આગળ વધારી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે સીએના સમર્થનમાં વૈશાલીમાં જનસભાને ગઈકાલે સંબોધી. તેમણે કહ્યું ઘણા લોકો અફવા ફેલાવવા માંગે છે, હું એ અફવાઓને ખતમ કરવા આવ્યો છું. બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં એનડીએ ચૂંટણી લડશે. ભાજપ અને જેડીયુનું ગઠબંધન અતૂટ છે જેમાં કોઈ શંકા નથી. કડક સુરક્ષા અને સીસીટીવી કેમેરાની દેખરેખ છતાં નિર્ભયા કેસના દોષિત વિનય શર્માએ તિહાર જેલમાં ફાંસો ખાઈને આપઘાતનો કર્યો પ્રયાસ. વિનયના વકીલ એપી સિંહનો દાવો કર્યો કે ઘટના બુધવારની સવારની છે. સુરક્ષાકર્મીઓએ સમસ્યા તેને બચાવી લીધો, જોકે જેલ ડીજી સંદીપ ગોયલે આવી કોઈ ઘટના બન્યાનો ઇન્કાર કર્યો છે. વરિષ્ઠ એડવોકેટ હરીશ સાલ્વેની ઇંગ્લેન્ડ અને વેલ્સની કોર્ટ માટે ક્વીન્સ કાઉન્સિલ તરીકે નિમણૂક થઈ છે. તેમના નામની જાહેરાત યુકેની મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા 13 જાન્યુઆરી કરવામાં આવી હતી. તેઓ 16 માર્ચે સત્તાવાર રીતે ક્વીન્સ કાઉન્સિલ તરીકે નિમણૂક પામશે. વકાલતના ક્ષેત્રમાં જેમણે ઉચ્ચ કક્ષાની કાર્યક્ષમતા દર્શાવી હોય તેને આ ટાઇટલ મળે છે. માગમાં ઉછાળો લાવવા અને અર્થતંત્રને વેગવંતું બનાવવા માટે સરકાર પગારદાર વર્ગને રાહત આપી શકે છે. તે મુજબ ઇન્કમ ટેક્સના સ્લેબ 3ને બદલે 4 થવાની જાહેરાત થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં 2.5 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા માટે 10% ટેક્સની જાહેરાત કરી શકે છે. તેમજ 10 થી 20 લાખની આવકવાળા માટે 20%, 20 લાખથી 2 કરોડવાળા માટે 30% અને ચોથો સ્લેબ 2 કરોડથી ઉપરની આવકવાળા માટે 35% થાય તેવી શક્યતા. ગુજરાતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ શુક્રવારથી દોડશે. આ ટ્રેનને સમયસર દોડાવવા અમદાવાદ મુંબઈ વચ્ચે આવતી જતી 33 ટ્રેનના સમયમાં 5 મિનિટથી માંડી 55 મિનિટ સુધીનો ફેરફાર કરવામાં આવ્યો છે. તેજસ ટ્રેન અમદાવાદથી સવારે 6:40 ઉપડી બપોરે 1:10 મુંબઈ પહોંચશે. આ ટ્રેન 1 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂપિયા 100 અને 2 કલાકથી વધુ મોડી પડે તો પેસેન્જર દીઠ રૂપિયા 250 વળતર આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની ફાયર બ્રિગેડના નિષ્ણાંતોની એક ટીમે જંગલોમાં લાગેલી આગથી વોલેમી પાઇન્સના 200 વૃક્ષોને બચાવી લીધા. માહિતી અનુસાર વૃક્ષો ડાયનાસોરના યુગથી પણ પહેલાના છે. સિડનીના ઉત્તર પશ્ચિમે આવેલા વિશ્વ વારસામાં સામેલ બ્લુ માઉન્ટેનની સાંકડી ખીણમાં વૃક્ષો હવે અલગથી દેખાઈ રહ્યા છે. જંગલની આગમાં વિસ્તારનો મોટો હિસ્સો નષ્ટ થઈ ગયો છે. ગુરુવારે નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઇફ સર્વિસના અધિકારીઓએ જણાવ્યું તેના માટે વિશેષ અભિયાન ચલાવાયું છે. ડિરેક્ટર ડેવિડ ક્રસ્ટે કહ્યું ફાયર બ્રિગેડના કર્મીઓએ આ ડાયનોસોરથી જૂના વૃક્ષોને ભીના રાખવા માટે સિંચાઈ પદ્ધતિ સ્થાપી હતી. અમિતાભ બચ્ચનના વહેવાણ તથા સ્વર્ગીય રાજ કપૂરની દીકરી રીતુ નંદાનું 13 જાન્યુઆરી રાત્રે 12 વાગે નિધન થયું હતું. તેમના અસ્થિઓનું વિસર્જન આજે હરિદ્વારમાં કરવામાં આવ્યું. રીતુ નંદાના દીકરા નિખિલ નંદા, તેમના પૌત્ર અગત્ય તથા પૌત્રી નવ્યા નવેલી નંદા, અભિષેક બચ્ચન તથા પરિવારના અન્ય સભ્યોએ હરિદ્વારના વીઆઈપી ઘાટ પર અસ્થિઓનું વિસર્જન કર્યું. અસ્થિ વિસર્જન પહેલા પૂજાવિધિ કરવામાં આવી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી એશિયા કપની યજમાનીના અધિકાર છીનવાઈ ગયા. તેથી એશિયા કપ 2020 હવે પાકિસ્તાનને બદલે બાંગ્લાદેશ કે શ્રીલંકામાં રમાઈ શકે છે. કહેવાય છે કે ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર નહોતી, તેથી એશિયા કપનું આયોજન ખોટનો સોદો થાત. T20 ફોર્મેટમાં થનારી આ ટુર્નામેન્ટ સપ્ટેમ્બર 2020માં થવાની છે. પાકિસ્તાનમાં છેલ્લા એશિયા કપ 2018માં રમાયું હતું. આતંકવાદી ઘટનાને પગલે ભારત જ નહીં અન્ય ક્રિકેટ ટીમો પણ પાકિસ્તાનમાં નહીં રમવાનું કહી ચૂકી છે.